સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત કાર્યક્રમ અન્વયે સંકલ્પપત્ર સાથે કપડાની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓ સહિત નગરજનો ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારતના જન આંદોલનની શરૂઆત કરવા અંગે કરેલા આહવાનને લઈને પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પ્રાંતિજ નાનીબાગોર ખાતે આવેલ પટેલ સમાજની વાડી ખાતે સ્વચ્છતા એ જ એવા અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ભારત કાર્યક્રમનું આયોજન 2 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા અરવલ્લી સંસદ દીપસિંહ રાઠોડ, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસર વિશાલભાઈ પટેલ સહિત નગરપાલિકા કોર્પોરેટરો તથા ભાજપ કાર્યકરો તથા નગરના આગેવાનો, નગરજનો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ સ્વચ્છતાના શપથ લીધા હતા. તો પ્લાસ્ટિક મુક્ત ભારત બનવા પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલ તથા નગરપાલિકા ચીફ ઓફિસર વિશાલભાઈ પટેલ દ્વારા વેપારીઓના તથા ઉપસ્થિત નગરજનોને પ્લાસ્ટિકની થેલીઓનું ના રાખવા અને ઉપયોગ ના કરવા ઉપસ્થિત સૌ કોઈને અપીલ કરી હતી અને ઉપસ્થિત રહેલ નગરજનો વેપારીઓને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. નમસ્કાર. આજરોજ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાન નિમિત્તે એમને ગાંધી જયંતિ એટલે કે 150મું વર્ષની ગાંધી જયંતિ નિમિત્તે પ્રાંતિજ શહેરમાં પ્લાસ્ટિક હટાવો, પ્લાસ્ટિક નાબૂદ કરો અને સ્વચ્છતા માટે અમે નગરના સદસ્યો, કારોબારી, પ્રાંતિજના દરેક સદસ્યો, વેપાર મંડળ તથા પ્રદેશ સંગઠનમાંથી આવેલા અને જિલ્લામાંથી શ્રી દીપસિંહ સાહેબ રાઠોડ, સાંસદશ્રી, ધારાસભ્ય શ્રી ગજેન્દ્ર સાહેબ, સાબરકાંઠા બેંકના ચેરમેન શ્રી મહેશભાઈ તથા એપીએમસીના ચેરમેન શ્રી તથા પ્રાંતિજના નગરના ભાઈઓ અને બહેનો તથા આમાં નગરપાલિકાના સર્વ સ્ટાફ, કર્મચારીઓ અને વેપારી મંડળ બધા ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે અમે પ્રાંતિજમાં અને દરેક શેરીઓમાં, ગામડા ઘરમાં, ગામડાઓમાં તથા દરેક મહેલામાં એમ પ્લાસ્ટિક હટાવવા માટેનો અમે આદેશ કરેલો અને સંકલ્પ લીધેલો હતો કે પ્લાસ્ટિક અમે આજથી એનો ઉપયોગ કરીશું નહીં. અને એ શપથ એ રીતે લીધો કે અમે કે સ્વપોતે આજથી અમે પોતે જ અમારે ઘરેથી જ એટલે હું આજથી પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશ નહીં તથા મારા ઘર પરિવારજનો તથા મારા કુટુંબ મહિલાઓમાં બધાએ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી એવા સંકલ્પ લીધા હતા. તથા આજે ગાંધી જયંતિના નિમિત્તે 150મા વર્ષ નિમિત્તે સ્વચ્છ ભારત માટે અમે સ્વચ્છતા અભિયાન માટે પણ બધા ઉપસ્થિત રહ્યા હતા અને અમે શેરીએ શેરીએ મેલે મેલે સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યું હતું અને તેનો સંકલ્પ કર્યો હતો કે આજથી અમે દરેક શેરીઓ, મહેલાઓ તથા ગામડાઓમાં તથા દરેક જગ્યાએ એમ કે સ્વચ્છ રાખીશું અને મારા ઘરેથી પણ હું મારું ઘર સ્વચ્છ રાખીશ તથા અમે એના માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો એના માટે અમે આજે દરેક નાગરિકને, દરેક ઉપસ્થિત વ્યક્તિઓને અમે પ્લાસ્ટિકની થેલીઓનું, પ્લાસ્ટિકની નાબૂદ કરવા માટેનું અમે સંકલ્પ લેવડાવ્યો તથા અમે કાપડની થેલીઓનું વિતરણ કરેલું હતું.